ખવાશે ને? એક જ રોટલી, એક જ રોટલી, પરોઠો છે એટલે ખવાશે. હા હા. નમસ્કાર મિત્રો, આદર્શ જનસેવા ગ્રુપ દરિયાપુર અમદાવાદ. આપણે છેલ્લા એક વર્ષથી ભાવિ ભક્તોને માન જમવાનું પૂરું પાડીએ છીએ. કરતા હરતા દાદા છે અને લોકોને આ જમાડવાનો આનંદ આખો અનેરો હોય છે. આ જમાડવું એક બહુ મહત્વની વસ્તુ છે અને એનો આનંદ બી આખો અલગ હોય છે. અને એમને સાથ સહકાર બી પૂરો મળે છે, પબ્લિકનો, આજુબાજુના લોકોનો સાથ સહકાર એમને ઘણો મળે છે. આખો બોલો. મારું નામ બાહુભાઈ કેશવલાલ પંચાલ, દરિયાપુર અમદાવાદ, નાની હવેલીની કોર સામે. અહીંયા ઘણી વર્ષોથી અમે અહીંયા રહીએ છીએ અને છેલ્લા એક વર્ષથી તો કન્ટિન્યુઅસ આપણે ચાલુ જ છે જમવાનું. વૃદ્ધ માણસો જેટલા હોય લોકોને આપણે જેટલું બને એટલું આપણાથી થાય એટલી એમની સેવા તો કરીએ જ છીએ. અને એ જ મહત્ત્વનું છે, સેવા કરવી. એ જગતની અંદર કોઈએ કશું લઈ જવાનું નથી, બધું મૂકીને જ જવાનું છે. પણ આ કરવું જરૂરી છે. જમવાનું પણ સારું આપવાનું. હું જાતે બનાવું છું, દરેક વસ્તુ હું જાતે બનાવું છું. હું, અમારા મિસિસ, અમારી ડોટર, અમે ત્રણ ચાર જણા ભેગા થઈને બનાવીએ છીએ અને અમને ઘણો બધો આનંદ આવે છે. જે આ લોકોને જમાડવાનો જે આનંદ આવે છે, આખો અનેરો આનંદ છે. નજીક લાવો ને. આજુબાજુના લોકોનો સપોર્ટ પણ સારો છે અને અમને બી બહુ આનંદ આવે છે. આ વસ્તુમાં કોઈને થાક લાગતો નથી. દિવસે 2 વાગે ચાલુ કરીએ તો 10:30 વાગે કાર્ય પતે આપણું. બધું જાતે બનાવવાનું અને આ કાર્ય બધું જાતે કરવાનું. લો ભાઈ, લઈ લો, અહીંયાથી પ્રસાદ લઈ લેજો. થાળી આવો એટલે આપો દાદા. હો, 5 મિનિટ ઉભા રહીજો. થાળી આવો એટલે આપો. મેનુ અમારી મરજી પ્રમાણે અમે ડિસાઈડ કરીએ કે આજે આ બનાવીએ, ખીચડી કઢી બનાવીએ, વઘાયેલી ખીચડી હોય, પછી કોઈક દિવસ સાદી ખીચડી કઢી બનાવીએ, શાક બનાવીએ, પછી ગિરનારી ખીચડી બનાવીએ. એમાં 20 જાતના શાક આવે એમાં, કે જેમાં ખાવાની મજા આવે બહુ. મગની દાળ મસાલાવાળી આખા અમદાવાદમાં ક્યાંય ખાવાની મળે એવી દાળ, મસાલાથી ભરપૂર. પાપડ છે આજના મહિનામાં, આજના મહિનામાં રોટલી પરોઠા છે, મોટા જાડા પંજાબી પરોઠા, સેન્ડવીચ ઢોકળા, છાસ છે, ઉંદીના લાડુ છે. બધા અહીંયા સ્થાનિક આજુબાજુના બધા માણસો આવે ફરતા, બરાબર. અને આપણે કોઈ ભાઈ પૈસો લેતા નથી, પણ જેની આર્થિક કોઈની કોઈ એવું કહે કે ભાઈ અમારા પરિસ્થિતિ આ મૂકવું છે, તો એમની ઈચ્છા સ્વેચ્છાએ એ જે તે કોઈ આપે આપણે આમાં વાપરી નાખવા. હા, એ અમને આપે, બરાબર. એટલે અમે આ સાધનું મેનું જે તૈયાર થાય એમાં અમે વાપરી નાખીએ. હા, એ આપો. ગરમ ગરમ લાઈ જેવા પરોઠા છે, ગરમ પરોઠા છે. અમારા આ મિસિસ છે અને પેલી અમારી ડોટર છે, આ રહી. આ લોકો 2 છોકરીઓ, પછી અમારા મિસિસ સારામાં સારી અમને સેવા આપે. અમે જાતે બધાએ બનાવીએ છીએ. આમાં અમને ફૂલ સપોર્ટ એ લોકોનો હોય છે અને કંઈ પણ લાવવું, કરવું, મૂકવું, બનાવવું બધું અમારી આ 2 ડોટરથી માંડીને અમારા મિસિસથી માંડીને બધા અમે આ ભજન કરીએ છીએ. છેલ્લા 1 વર્ષથી મારી જોડે કન્ટિન્યુઅસ આ સેવામાં, આ ભાઈ છેલ્લા 1 વર્ષથી કન્ટિન્યુઅસ મારી અમારી આ સેવામાં હાજર હોય. અહીંયા જમી રે માણસ એટલે આપણે ધોવા માટે ત્યાં સગવડ બનાવેલી છે. ડીશ ધોઈ સાફ કરી, રૂમાલથી લૂસી અને ફરી અહીંયા ઘડી લાવીને અહીંયા સાફ કરી અને એમાં પાછું ફરી આપણે એ જમવાનું આપીએ છીએ. 25 ડીશોનો અહીંયા ઘડી સંગ્રહ છે અમારી પાસે અને એ રોટેશન અમે ફરાવીએ છીએ ડીશોનો. અમારે ઘરે પણ એ આ જ વસ્તુ જમવાની બધા, કેમ કે આપણે જાતે પોતે એનો હરેક વસ્તુ સ્ટાન્ડર્ડ વાપરવાની, કોઈ વસ્તુ ગેલફેલ નહીં વાપરવાની. લાડુ પ્રસાદ લઈ લે, રોટી આપું, શું આપું, રોટી દાદા. 5 મિનિટ થાળી આવે એટલે આપી દો. 5 મિનિટ થાળી આવે એટલે આપો. ટિફિનમાં એવું હોય છે કે જે માણસ ચાલીને આટલે સુધી આવી નથી શકતા, બરાબર. અને હવે દાદા છે એમના ત્યાંથી ઘરે જ હોય, બરાબર છે. હવે એ 2 જણા ત્યાં જઈને આખું ટિફિન લઈ જાય તો ત્યાં 2 જણા શાંતિથી જમી લે. 2 જણને એમ 2 જણ અહીંયા આવે આવી ના શકે એના કરતા લાવો. ડબો લાવો, ડબો લાવો, બસ બહુ ના નાખતો. બસ 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 બીજો ડબો કાં છે તમારો? તમે એટલી વાર
ગમે એટલી વાર પેટ ભરીને ખાવા. તમે આઈ જાઓ દાદા, ભાગ બોલજો. હજુ આપ બોલો. આપ બપોરે 2 વાગે ચાલુ કરવાનું. તમારે શું જોઈએ? લીકો પરોઠા લાવો બધા. આવા જઈ જાઓ ને. આવી આવી જાઓ. આપણે આ રીતે બધું બનાવીએ એટલે એવરી ડે 3,500-4,000 રૂપિયા ખર્ચો થાય એવરી ડે, અને એમાં બધું આવી જાય. 100 માણસ જમી લે અને બધું જાતે બનાવવાનું, એટલે મજૂરી તો આપવાની નહીં. રસોઈયાની આદત ભોગવાના, રસોઈયાની મજૂરી આલવાની, એટલે બચી જાય. બધું મેન્ટેન જાતે કરવાનું હોય, અને એક રેડની વસ્તુ લાવવાની બધી. રસોઈયાને આપીએ એટલે વસ્તુની અંદર બધું જેમ તેમ વપરાય, અને જાતે બનાવીએ એટલે વસ્તુ આખી અલગ વપરાય. ઘરમાં બનાવતા હોય એ રીતે, ઘરનું બનાવતા આપણે જમવાનું બનાવીએ રીતે. કોઈ પણ આપણે મસાલ લાવીએ કે કોઈ પણ આપણે સ્વીટ લાવીએ, કોઈ વસ્તુ જેલફેલ નહીં લેવાની. 50,000 રૂપિયા ખર્ચો થાય દર મહિને. 50 બી થાય કોઈક દિવસ, આવો સમજો કે હવે કેરીનો રસ ખવડાવો છે, કોઈક દિવસ એવું લાગે કે ભાઈ આપણે કોઈ સારું મિષ્ટાન ખવડાવી દેવું છે, સમજો કે આપણે ખીર બનાવવી છે, તો એ પણ પ્રોગ્રામ થાય છે. એમાં પછી ખર્ચો વધી જાય, 10,000 રૂપિયા એક્સ્ટ્રા થઈ જાય બીજા, એટલે 50-60,000 રૂપિયાનો સરેરાશ દર મહિને ખર્ચ થાય. એ ગ્રેડની ક્વોલિટી આવે રસમાં પણ, અને જેટલી વાર જોઈએ એટલી વાર આપવાનો રસ પણ. પણ એ કોઈ સ્પોન્સર હોય કે ભાઈ આજે મારા તરફથી રસ ખવડાવજો, લો આ, એ પોતે લઈને આવે તો બી અહીંયા ઘડી જમાડી દેવાને, અને આપણે બી લાવવાનું થાય તો આપણે બી એ રીતે. એમાં રોટલી છે, ભાત છે, દાળ, અહીંયા ઘડી ખમણ છે, સલાડ છે, બુંદીનો લાડુ છે, અને પાપડ છે, અને છાશ છે. બધી વસ્તુ આવી ગઈ. આવો મોટો કોઈ જેટલા પણ જ્યાં પણ કોઈ પણ જગ્યાએ ભૂખ્યા હોય, અહીંયા મારા ત્યાં આદેશ લાલભાઈના ડેલે દરિયાપુર અમદાવાદ, આવો પધારો અને અહીંયા ઘડી ભોજન લો, અને ભૂખ્યા કોઈ રહેશો નહીં. એના માટે આ ખોલીને બેઠા છીએ, જેના નસીબમાં હશે એને મળવાનું છે, બરાબર? ટાઈમસર આવશો તો મળી જશે. અને અહીંયા ઘડી હર રોજ જમવાનું ચાલુ હોય છે. કોઈ પણ જગ્યાએ ક્યાંય પણ ભૂખ્યા હોય તો અહીંયા ઘડી આવી અને ભોજન લેવું. સાંજે 7 વાગ્યાથી લઈને 8:30 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે, અને દરિયાપુર નાની હવેલી મોટી હવેલીની પોળ સામે લાલભાઈનું ડેલું, જેપી હાઈસ્કૂલની સામે ઓપોઝિટ કટારિયા બંગલોર, આ જગ્યા ઉપર અહીંયા ઘડી આ તમને મળી જશે. આદેશ પાણીની પરબ આખા દરિયાપુરમાં પ્રખ્યાત છે.